ત્રણ ફિલ્મો રિલીઝ થઈ છે. એક તો બોલિવૂડમાં અમાવસ, આ કઈ પિક્ચર છે તમને એવું થશે, ઓબલી નરગીસ વાકરીવાળી, ઓ છોડો. સો બીજી ફિલ્મ છે હોલિવૂડની અલીટા વોર એન્જલ જે છે, અને દેન ગુજરાતી ફિલ્મ સાહેબ. મને ફર્સ્ટ ટાઈમ એવું લાગ્યું કે આ વખતે ગુજરાતી ફિલ્મની ડિમાન્ડ વધારે છે જોવા માટેની દેન ધી બોલિવૂડ એન્ડ હોલિવૂડ. સો સૌથી પહેલાં આપણે વાત કરીએ સાહેબ ફિલ્મની. હવે અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મોનો જે સબ્જેક્ટ રહ્યો છે ને, ઈધર કોમેડી ફિલ્મો આવે, પછી ફેમિલી એન્ટરટેનમેન્ટ આવે, મિત્રોની વાત આવે, લવ સ્ટોરી આવે, ફર્સ્ટ ટાઈમ એક મચ્યોર સબ્જેક્ટ આવ્યો છે અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં. જેટલા પણ સબ્જેક્ટ આવ્યા છે, જેટલા સબ્જેક્ટ સાથે વિષય વસ્તુ ઉપર ફિલ્મ બની છે, એ બધામાં સૌથી મચ્યોર સબ્જેક્ટ હોય તો એ સાહેબનો છે. પણ મચ્યોર સબ્જેક્ટને ટ્રીટમેન્ટ પણ એવી જ જોઈએ. સો કહી શકાય અમુક અંશે કે ટ્રીટમેન્ટ એવી મળી છે સાહેબ ફિલ્મને. સૌથી પહેલાં તો આ ફિલ્મના ત્રણ મુખ્ય પાત્રો છે, ત્રણ. હા, મલાર ઠાકરની સાથે નિસર્ગભાઈ ત્રિવેદી અને અર્ચનભાઈ, આ ત્રણેયના કેરેક્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમાં. અર્ચનભાઈ અને નિસર્ગભાઈ બહુ જ સરસ કામ કર્યું છે. મલારે અત્યાર સુધી જે એક્ટિંગ કરી છે એના કરતાં થોડી હટકે અલગ કરવાનો પ્રયત્ન ચોક્કસથી કર્યો છે. ફિલ્મનો જે ફર્સ્ટ હાફ છે એ તો હસતા રમતા નીકળી જાય છે, ફટાફટ એમાં બધી મૂવમેન્ટ્સ થઈ જાય છે, બધી જ ઘટનાઓ આપણને લાગે કે ઓ આ પણ થઈ ગયું, ઇન્ટરવલ આવી ગયો. સેકન્ડ હાફ જે છે એમાં બહુ જ બધી ઘટનાઓ થાય છે, અને એજ્યુકેશન સિસ્ટમની અગેન્સ્ટની જે ફાઇટ શરૂ થઈ હોય છે એ અંત ભાગ સુધીમાં એક પર્સનલ રિવેન્જ અને એક પોલિટિકલ વાર્તા બની જાય છે, જેની અંદર બેંગ્લોરમાં જે 18 ધારાસભ્યને રિસોર્ટમાં લઈ જવાનો પ્લોટ હતો એ પ્લોટ પણ ઉમેરો કરવામાં આવ્યો છે, વિચ ઇઝ ગુડ કે તમારા દેશમાં જે પોલિટિકલ ઘટનાઓ થઈ છે એમાં પણ એનો પણ આ ફિલ્મમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એને લઈને સ્ટોરી ઘડવામાં આવી છે, એ જોવાની મજા આવે છે. પણ સેકન્ડ હાફ ઘણો લાંબો થઈ જાય છે ફિલ્મનો, જે આપણને છેલ્લે છેલ્લે લાગે કે યાર હવે તો આ ફિલ્મનો અંત આવો જોઈએ, ત્યારે એ ફિલ્મ થોડી ચિંગમની જેમ લંબાય છે. અમુક સમય મને એવું લાગ્યું ફર્સ્ટ હાફમાં ગીત સડનલી આવી ગયું હતું. બટ ઓલ ઇન ઓલ મલારનું, નિસર્ગભાઈનું અને અર્ચનભાઈનું પર્ફોમન્સ ઘણું સરસ છે. ડેફિનેટલી વર્થ અ વોચ ફિલ્મ, સબ્જેક્ટને લઈને તમે જોઈ શકો. અને હા, કોઈ પણ પોલિટિકલ પાર્ટી કે કોઈ પણ વિદ્યાર્થી નેતાની ઉપર આંગળી ચીંધતી કે એમના ઉપરથી બનાવવામાં આવેલી ફિલ્મ નથી. હા, કોન્ટેક્સ્ટ કે ઇન્સ્પિરેશન કે વાતનો અણસાર લેવાયો છે, એક્ઝેક્ટ એ પ્રમાણેની વાત નથી, અને કોઈ પણ સ્ટેટ કે કોઈ પણ એક પોલિટિકલ પાર્ટીની વાત નથી, વિચ ઇઝ વેરી ગુડ. સો એ ભાગ મને ગમ્યો ફિલ્મનો. ઇટ ઇઝ અ વર્થ અ વોચ મૂવી. બીજી ફિલ્મ અલીટા વોર એન્જલ, એક છોકરી છે જે પોતાનો પાસ્ટ ભૂલી ચૂકેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, માર્વેલ આ મૂવીમાં દુનિયાને 500 વર્ષ આગળ લઈ ગયું છે. 2600 AD શું થશે એની વાત અહીંયા કરવામાં આવી છે. અને એક આખું આયર્ન સિટી છે, આખું લોખંડનું શહેર, એમાં એક છોકરી મળી આવે છે અને એ છોકરી હાફ હ્યુમન હોય છે. એને ખબર નથી કે એની પાસે કઈ શક્તિ હોય છે, એનો પાસ્ટ કેવો રહ્યો છે. પણ ધીરે ધીરે એ પોતાના પાસ્ટને યાદ કરે છે, નવી લાઈફમાં જીવવાનો પ્રયત્ન કરે છે. વિઝ્યુઅલ્સ, 3D ઇફેક્ટ્સ, એક્શન જોરદાર છે. પણ સિમ્પલ સ્ટોરીમાં બહુ જ બધા સબ પ્લોટ છે આ મૂવીની અંદર. એ એડ ના કરાયું હોત તો મૂવી થોડી કોમ્પ્લેક્સ ઓછી બની હોત. બટ અમુક ટાઈમ એવું લાગે કે એક્શન્સ પણ બહુ બધી છે, મૂવી રોકાતી જ નથી, શ્વાસ લેતી જ નથી, કન્ટિન્યુઅસ ચાલે જ રાખે, એક પછી એક, બીજું ત્રીજું ચોથું પાંચમું. બટ જોવાની મજા આવે. અને અલીનાનું જે કેરેક્ટર પ્લે કરી રહી છે, જે 3D એન્જલ છે, એમાં આંખો મસ્ત મજાની મોટી છે. આટલી મોટી આંખો મેં કોઈ 3D અવતારની પણ નથી જોઈ અને કોઈ હિરોઈનની પણ નથી જોઈ. 5 માંથી 3 સ્ટાર્સ.